હેલો ફ્રેન્ડ્સ જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરી બાજુમાં આપેલ દબાવો અને ઓલ ઓપ્શન સિલેક્ટ કરો જેથી તમને અમારા દરેક નવા સૌથી મળે હેલો કેમ છો મજામાં તો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની આ ડિજિટલ સિરીઝમાં જેની અંતર્ગત રોજ સવારે ધોરણ દસ અને ધોરણ નવ ના વિદ્યાર્થીઓ માટે ગણિત વિષયના વિડીયોઝ અપલોડ કરવામાં આવે છે તો આજે આપણે જોઈશું ધોરણ દસ ના ગણિત વિષયનું ચેપ્ટર નંબર સાત જેનું નામ છે યામ ભૂમિથી તો આ છે આ ચેપ્ટરનો ભાગ નંબર સાડત્રીસ આ ભાગની અંદર આપણે જોઈશું સ્વાધ્યાય સાત પોઈન્ટ ત્રણ નો ક્વેશ્ચન નંબર ત્રણ આ ક્વેશ્ચન ઉદાહરણ નંબર તેર અને ચૌદ ઉપર આધારિત છે તો હજી સુધી જો તમે આ બંને ઉદાહરણ ન જોયેલા હોય તો જરૂરથી જોઈ લેજો તો આ પાર્ટ એક થી છત્રીસે છત્રીસ ની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે દરેક પાર્ટ ચેક કરી શકો છો તો ચાલો જોઈએ ક્વેશ્ચન નંબર થ્રી તો જુઓ સ્વાધ્યાય સાત પોઈન્ટ ત્રણ ના ત્રીજા દાખલાની રકમ આપેલી છે કે જેના શિરો બિંદુઓ જેના યામ આપેલા છે જીરો માઇનસ એક બે એક અને જીરો ત્રણ હોય તેવા ત્રિકોણની બાજુઓના મધ્ય બિંદુઓને જોડવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો તો તમને એક આવી રીતે એક ત્રિકોણ આપેલો છે અને તેના યામ આપેલા છે આવી રીતે પેલા બિંદુના યામ છે જીરો માઇનસ એક બીજું બિંદુ છે તેના યામ આપેલા છે બે એક અને ત્રીજા બિંદુના યામ આપેલા છે જીરો અને ત્રણ તો તમને કહ્યું છે કે આ ત્રિકોણ છે તેની બાજુઓનું મધ્યબિંદુ એટલે કે આ બાજુ છે તેનું મધ્યબિંદુ બિંદુ થશે આ બાજુ છે તેનું મધ્યબિંદુ બિંદુ અહીંયા અને આ બાજુ છે તેનું મધ્યબિંદુ બિંદુ તો આ ત્રણેય મધ્યબિંદુને જોડવાથી એક ત્રિકોણ બને છે અંદર આવી રીતે બરાબર તો તમને કહ્યું છે કે આ મધ્યબિંદુને જોડવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો એટલે કે આ ત્રિકોણ છે તેનું ક્ષેત્રફળ શોધવાનું છે આ ઉપરાંત શું કહ્યું છે કે આ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કે આ જે મોટો ત્રિકોણ છે તેનું ક્ષેત્રફળ અને અંદર આ જે નાનો ત્રિકોણ બને છે તેના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો તો ઓલરેડી પહેલા આપણે આ જે નાનો ત્રિકોણ છે તેના ક્ષેત્રફળ શોધવા માટે આ ત્રણેય ત્રણ બિંદુઓને આપણે મેળવવા પડે તો આ ત્રણ બિંદુ શું છે તો કે અહીંયા જે આ બાજુ આપેલું છે તેનું મધ્યબિંદુ તો ધારો કે આપણે આ બિંદુને એ બી અને સી કહીએ તો અહીંયા તેના મધ્ય બિંદુના એમ શું થશે તો આને આપણે કહીએ બિંદુ પી આને કહીએ ક્યુ અને આને કહીએ આર બરાબર તો આને કહીએ પી ક્યુઆર તો બિંદુ પીના આમ કઈ રીતે મળે તો લખીએ બિંદુ પી નામ કઈ રીતે મળે તો કે સરવાળો એટલે કે વાયમ માટે પણ શું થશે તો કે આ વાયમ અને આ વાયમ બંનેનો સરવાળો ભાગ્યા બે તો આ કેટલો છે ઉપર માઇનસ એક છે અને આ કેટલા છે એક તો પ્લસ એક છેદમાં બે તો આના યામ પી ના શું મળે તો કે જીરો પ્લસ બે એટલે બે તેના છેદમાં બે અને માઇનસ વન પ્લસ વન એટલે કે કેટલા થશે જીરો અને તેના છેદમાં બે તો આપણને કેટલા મળ્યા બે એકુ બે અને જીરો ભાગ્યા બે એટલે જીરો તો આપણને મળ્યા બિંદુ પી ના યામ કેટલા છે વન જીરો આવી રીતે બરાબર ત્યારબાદ આપણે બિંદુ ક્યુ ના યામ જોઈએ તો ક્યુ ના યામ કેટલા મળે તો કે જુઓ બે પ્લસ જીરો તો બે પ્લસ જીરોના છેદમાં બે અને વાયામ શું થશે એક પ્લસ ત્રણ તો એક પ્લસ ત્રણ ના છેદમાં બે તો એ બે પ્લસ જીરો એટલે કેટલા થાય બે તેના છેદમાં બે અને ને કેટલા થાય ચાર તેના છેદમાં બે તો બે એક બે અને બે દુ ચાર તો બિંદુ ક્યુ ના યામ શું મળીએ આપણને એક બે બરાબર તેવી જ રીતે બિંદુ આરના યામ જોઈએ તો આરના યામ શું થશે તો કે જીરો પ્લસ તેના છેદમાં બે અને શું થશે ત્રણ માઇનસ છેદમાં બે એટલે જીરો અને બે ભાગ્યે બે એટલે એક તો આપણને બિંદુ આરના અહીંયા મળ્યા જીરો અને એક તો હવે આ જે આપણને ત્રણ બિંદુઓ મળ્યા છે તેના આધારિત જે આ ત્રિકોણ બને છે તેનું ક્ષેત્રફળ મેળવવાનું છે તો ઓલરેડી આપણે આ ત્રિકોણના ક્ષેત્રફળ મેળવવાનું સૂત્ર આપણે ઉદાહરણ નંબર તેર અને ચૌદ માં જોયેલું હતું બરાબર તો એ સૂત્ર કઈ રીતે હતું તો આ સૂત્ર કઈક આવી રીતનું હતું કે જેમાં શું હતું કે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર આવી રીતે હતું તો આપણે અહીંયા ત્રિકોણ એબીસી નહીં પહેલા અંદરનો ત્રિકોણ પી ક્યુ આર છે તેનું ક્ષેત્રફળ મેળવવું હોય તો આપણે અહીંયા લખી નાખીએ કે ત્રિકોણ પી ક્યુ નું ક્ષેત્રફળ બરાબર તો કઈ રીતે મળશે તો કે ધારો કે આ પેલું બિંદુ છે પી તેના અહીંયા આપણે જનરલ સ્વરૂપમાં આપણે લખીએ એક્સ વન વાય વન આ બિંદુ છે તેના યામને જનરલ સ્વરૂપમાં લખીએ તો એક્સ ટુ ટુ અને આ બિંદુના યામને આપણે જનરલ સ્વરૂપમાં લખીએ તો એક્સ થ્રી વાય થ્રી બરાબર તો હવે આ એક્સ વન બરાબર એક થયું અને વાય વન બરાબર કેટલા થયા જીરો એક્સ ટુ બરાબર એક અને વાય ટુ બરાબર કેટલા થાય બે અને એક્સ થ્રી બરાબર જીરો અને વાય થ્રી બરાબર એક તો આ બધી વેલ્યુને આપણે આ સૂત્રની અંદર મૂકવાની છે તો આપણને કઈ રીતે મળશે વેલ્યુ તો જોઈએ તો કે વન બાય ટુ પહેલા શું આપેલા છે એક્સ વન તો એક્સ વન કેટલા છે અહીંયા એક તો અહીંયા લખીએ એક ત્યારબાદ વાય ટુ માઇનસ વાય થ્રી તો વાય ટુ બે છે અને વાય થ્રી એક છે તો બે માઇનસ એક આવી રીતે બરાબર વધતા શું થશે એક્સ ટુ તો એક્સ ટુ કેટલા આપેલા છે એક અને ઇન બ્રેકેટ શું છે વાય થ્રી માઇનસ વાય વન એટલે વન માઇનસ ઝીરો તો અહીંયા લખીએ વન માઇનસ ઝીરો વધતા એક્સ થ્રીની વેલ્યુ કેટલી છે ઝીરો અને વાય વન માઇનસ વાય ટુ તો વાય વન કેટલા છે ઝીરો માઇનસ વાય ટુ કેટલા છે બે તો અહીંયા લખીએ બે આવી રીતે તો હવે આનું સાદુ રૂપ આપીએ તો શું થશે અહીંયા વન વાય ટુ અહીંયા એક બે માંથી એક વાત કરીએ તો એક વત્તા એક એક માંથી ઝીરો જાય તો કેટલા મળે એક વત્તા ઝીરો ગુણ્યા કોઈ પણ વસ્તુ તમે કરો તો હંમેશા આન્સર ઝીરો જ આવે તો અહીંયા શું થશે વન બાય ટુ એક 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 વત્તા એક 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 આવી રીતે તો શું મળ્યું વન બાય ટુ એક ને એક કેટલા થશે બે તો બે ભાગ્યા બે કરો તો કેટલા મળે એક તો મતલબ કે અહીંયા ત્રિકોણ પી ક્યુ છે તેનું ક્ષેત્રફળ કેટલું મળ્યું ત્રિકોણ પી ક્યુ આર નું ક્ષેત્રફળ કેટલું મળ્યું એક ચોરસ એકમ અથવા એમ લખો કે એક એકમનો વર્ગ લખો તો પણ ચાલે તો અહીંયા આપણને મળ્યું એક ચોરસ એકમ બરાબર તો આપણને જે ત્રણ બિંદુના ના યામ આપેલા છે એ બી અને સી તેને આપણે પેલા આવી રીતે આમ લખી લઈએ તો બિંદુ એ ના યામ શું આપેલા છે જીરો માઇનસ એક બિંદુ બી ના યામ છે બે અને એક અને બિંદુ સી ના યામ આપેલા છે જીરો અને ત્રણ તો આ શું થયું આપણા માટે એક્સ વન વાય વન આ શું થયું એક્સ ટુ વાય ટુ અને આ વેલ્યુ થઈ એક્સ થ્રી વાય થ્રી બરાબર તો હવે ઓલરેડી આપણને સૂત્ર તો ખબર જ છે આ સૂત્ર તો તેને અકોર્ડિંગ આપણે અમે વેલ્યુ મૂકતા જઈએ તો અહીંયા લખીએ કે ત્રિકોણ એ નું ક્ષેત્રફળ તો શું થશે વન બાય ટુ પેલા શું આવશે એક્સ વન તો એક્સ વન ની વેલ્યુ કેટલી છે ઝીરો ઇન બ્રેકેટ વાય ટુ માઇનસ વાય થ્રી એટલે કે એક માઇનસ ત્રણ તો અહીંયા લખીએ એક માઇનસ ત્રણ વત્તા શું થશે અહીંયા એક્સ ટુ તો એક્સ ટુ ની વેલ્યુ કેટલી છે બે ઇન બ્રેકેટ શું આવશે વાય થ્રી માઇનસ વાય વન તો વાય થ્રી છે ત્રણ માઇનસ વાય વન કેટલા છે માઇનસ વન તો અહીંયા લખ્યા માઇનસ વન વધતા શું છે એક્સ થ્રીની વેલ્યુ જીરો અને વાય વન માઇનસ વાય ટુ તો વાય વન માઇનસ વાય ટુ કેટલા છે ગમેનો ગુણાકાર કરો તો આન્સર હંમેશા જીરો આવે વત્તા બે અહીંયા શું થશે ત્રણ છે અને ઓછે ઓછે વત્તા એક અને જીરો નો ગુણાકાર અગેન તમે ગમેની સાથે કરો શું મળે જીરો તો અહીંયા શું થશે વન બાય ટુ તો અહીંયા બે છે અને આ ત્રણ ને એક ચાર આવી રીતે બરાબર તો આ બે બે તમે કેન્સલ કરી શકો તો આ કેટલા મળ્યા આપણને ચાર ચોરસ એકમ તો એનો મતલબ છે કે ત્રિકોણ પીક્યુઆર નું ક્ષેત્રફળ આપણને એક ચોરસ એકમ મળ્યું અને ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ આપણને ચાર ચોરસ એકમ મળ્યું તો અહીંયા આપણને પૂછ્યું છે કે તો આ ત્રિકોણ નું ક્ષેત્રફળ અને આપેલ ત્રિકોણ ના ક્ષેત્રફળ નો ગુણોત્તર મેળવો તો આ ત્રિકોણ એટલે કયું તો કે અહીંયા જે નાનો ત્રિકોણ બન્યો છે તેનું ક્ષેત્રફળ તો અહીંયા લખવાનું કે ત્રિકોણ પી ક્યુ આર નું ક્ષેત્રફળ એ બીસી નું ક્ષેત્રફળ તેનો ગુણોત્તર મેળવવાનો છે તો ત્રિકોણ પી નું ક્ષેત્રફળ કેટલું છે એક ચોરસ એકમ અને ત્રિકોણ એ નું ક્ષેત્રફળ કેટલું છે ચાર ચોરસ એકમ તો આ ગુણોત્તર આપણને કેટલો મળ્યો એક જેમ ચાર તો આવી રીતે આ દાખલાને તમે સોલ્વ કરી શકો છો તો આવી રીતે દરેક પ્રકારના દાખલાનું ડિજિટલી સોલ્યુશન મેળવવા માટે જરૂરથી સબસ્ક્રાઈબ કરો આ યુટ્યુબ ચેનલને જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલા પહોંચે થેન્ક યુ